રાજકોટ અગ્નિકાંડ બાદ રાજ્ય સરકાર એક્શનમાં છે. અગ્નિકાંડ બાદ ફાયર સેફ્ટીની તપાસના આદેશ આપવામાં આવ્યા. શિક્ષણ વિભાગે ફાયર સેફ્ટીના તપાસના આદેશ આપ્યા છે. જર્જરી શાળાઓમાં વિદ્યાર્થીઓને અભ્યાસ ન કરાવવા માટેની પણ સૂચના આપવામાં આવી છે. ભયજનક બાંધકામની આસપાસ બેરિકેડિંગ કરવા સૂચના આપવામાં આવી. ચાલી રહેલા બાંધકામની આસપાસ બેરિકેડિંગ કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે. પાણીની મોટરના વાયર, વીજ વાયરમાં પણ તકેદારી રાખવા સીધેસીધું સૂચન કરવામાં આવ્યું. તમામ જિલ્લાના શિક્ષણ અધિકારીઓને સૂચના અપાઈ છે. જિલ્લા કક્ષાએ કોર્પોરેશન વિસ્તારમાં તકેદારી રાખવા માટે પણ સૂચના આપવામાં આવી છે. રાજકોટ અગ્નિકાંડ બાદ તમામ લોકો હવે સફાળા જાગ્યા છે. શાળા હોય કે ગેમ ઝોન, જર્જરી ઇમારતો હોય કે સરકારી બિલ્ડિંગો, તમામ જગ્યાઓ પર ફાયર સેફ્ટીથી લઈને ઇમારતોની મજબૂતી સુધી તમામ જગ્યા પર હાલ તો તપાસ કરવામાં આવી રહી છે. હિરેન રાવલ સંવાદદાતા ફોન લાઈન પર જોડાય છે અમારી સાથે. જી હિરેન, કયા કયા એવા વિસ્તારો છે, કયા એવા જિલ્લા કે જ્યાં તાત્કાલિક ધોરણ પર અત્યારે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે? તો ખાસ રાજ્ય સરકારના નિયમો અંતર્ગત શિક્ષણ વિભાગને પણ અગાઉ આ પ્રકારે સૂચનાઓ આપવામાં આવેલી છે કે જે શાળાઓ બહુમાળી બિલ્ડિંગ છે, બે માળ કરતા વધુ માળની શાળાઓ છે, એવી શાળાઓમાં પણ ફાયર એક્સ્ટિંગ્યુશર અને ફાયરના સાધનો રાખવા એ પ્રકારના આદેશો થયેલા છે. પરંતુ એનું પાલન ન થતું હોવાનું પણ ધ્યાનમાં આવ્યું હતું. રાજકોટની ઘટના બાદ હવે શિક્ષણ વિભાગ પણ સફાળું જાગ્યું છે અને શિક્ષણ વિભાગે તમામ જિલ્લાઓમાં અને તમામ મહાનગરોમાં સૂચના આપી છે. જે પણ શાળા કોલેજોની અંદર આ પ્રકારની સ્થિતિ છે અથવા તો હાઈરાઈઝ બિલ્ડિંગો છે, બે માળ કરતા વધુ માળની બિલ્ડિંગો છે, એની અંદર તાત્કાલિક ધોરણે તપાસ કરી અને એમાં જે જરૂરી સાધનો છે ફાયરના એ પૂર્તતા કરવા માટે આદેશો આપવામાં આવ્યા છે. સ્વાભાવિક રીતે રાજ્ય સરકાર પણ આ ફાયરની સેફ્ટી ઊભી કરવા માટે ગ્રાન્ટ આપે છે, પરંતુ એની બેદરકારીના ભાગરૂપે એ વ્યવસ્થા ન થતી હોવાનું પણ ધ્યાને આવેલું છે. એટલા જ માટે રાજકોટની ઘટના બાદ આગ લાગ્યો ત્યારે હવે આ શિક્ષણ વિભાગ પણ કૂવું ખોદવા બેઠો છે. બિલકુલ.